ईंटोनी इमारत एमां आपणे समजेला के मकाननी दीवाल अने भोयतळियामां ईंटोनी कोठवणी अने एनी अलग अलग पेटर्न एनी भात डिजाइन अथवा तो खास प्रकारनी गोठवणी ईंटोनी साइज એટલે કે તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ઈંટોની બધી બાજુઓ સમાન હોતી નથી ઈંટો માટીમાંથી બની છે ઈંટોને કુલ છ બાજુ હોય જો કોઈ ઈંટ પડેલી છે તો તેની વધુમાં વધુ તમે ત્રણ બાજુઓ જોઈ શકો છો ઈંટ બનાવવા માટે અને તમે કદાચ એનો ભઠ્ઠો જોયો હશે આ ભઠ્ઠાની જે ચીમની હોય છે એ મીટરની હાઈટમાં હોય છે એ 40-50 મીટર જેટલી ઊંચાઈવાળી હોઈ શકે મતલબ લંબાઈનું માપન પણ આની અંદર સાથે આવશે હવે ઈંટો ખરીદવાની વાત કરીએ તો તમે ઈંટો ખરીદવા જાઓ પપ્પા સાથે મમ્મી સાથે કદાચ તમે એમને પૂછો કે ઈંટ હોય તો આપને એમને તો આપે નહીં તો એ ઈંટનો કંઈક ભાવ હોય દાખલા તરીકે એક ઈંટનો ભાવ તમે કહો 5 રૂપિયા છે તો આવી 1000 ઈંટનો ભાવ કેટલો હોય તો 1000 ઈંટનો કુલ રૂપિયા કેટલા થાય તો તમે કહો કે 5 એકા 5 એટલે 5000 રૂપિયા થાય ઊંધો સવાલ પૂછી લો 1000 ઈંટના 5000 રૂપિયા છે તો એક ઈંટના કેટલા તો તમે સરળતાથી કહી શકો એક ઈંટના 5 રૂપિયા થાય તો આ રીતે તમે સમજો કે બજારમાં ગયા તમે પૂછ્યું વેપારીને કે ઈંટોનો ભાવ શું છે તો એમણે કીધો 1000 ઈંટોના તમારે 6000 રૂપિયા આપવા પડશે આપણે કહો કે મને 500 ઈંટો જ જોઈએ 1000 ઈંટો નથી જોઈએ અડધી ઈંટો જોઈએ તો કેટલા રૂપિયા આપવાના તો 1000 ઈંટ માટેનો ભાવ છે 6000 રૂપિયા તો 500 ઈંટો એટલે અડધી ઈંટો તો 6000ના અડધા વિચારો તો 3000 રૂપિયા આપવાના થાય ફરીથી જો એક ઈંટ લેવી હોય આ ભાવ માટે તો કેટલા રૂપિયા થાય તો સિમ્પલ જવાબ છે કે 6 રૂપિયા થાય તો આવી ઈંટોના અલગ અલગ જથ્થા સાથે ઈંટોની સંખ્યા સાથે ઈંટોનો ભાવ કેટલો હોય તે તમારે સમજવાનું રહેશે અને એના નાના નાના દાખલા પણ તમને આપેલા છે બરાબર છે ફરીથી હું તમને કહું છું કે આ સંખ્યા અને એની સાથે રૂપિયા એનું તમારે સમજણ કેળવવી પડશે હું એમ કહું જો એક ઈંટના રૂપિયા 8 તો 1000 ઈંટોના રૂપિયા કેટલા થાય વિચાર એક ઈંટના 8 રૂપિયા તો 1000 ઈંટના શું થાય તો 1000 ગુણાકારમાં 8 8 એકા 8 3 શૂન્ય 9 કિલો જવાબ થાય 8000 રૂપિયા તમારી નોટબુકમાં લખતા રહેવાનું છે એટલે તમને યાદ પણ રહે 1000 ઈંટોના રૂપિયા 8000 તો એક ઈંટના કેટલા પરથી અહીંયા શું હતું એક ઈંટના 8 રૂપિયા તો 1000 ઈંટના કેટલા અહીંયા હું તું 1000 ઈંટના 8000 રૂપિયા તો એક ઈંટના કેટલા બોલો જેણે જવાબ 8 વિચાર્યો છે એ સાચો છે 1000 ઈંટોના રૂપિયા 10000 1000 ઈંટો તમે લો તો એના 10000 રૂપિયા તો 500 ઈંટો લેવી છે અડધી ઈંટો તો એના 1/2 રૂપિયા કેટલા થશે બરાબર છે 5000 રૂપિયા થશે જે બોલે તે સાચું છે 1000 ઈંટોના રૂપિયા 7000 ભાવ કરો છે 1000 ઈંટો લો તો એના 7000 રૂપિયા છે તો એમ કહે છે કે 2000 ઈંટો લેવી હોય કેટલી ઈંટો 2000 ઈંટો લેવી હોય તો એના રૂપિયા કેટલા થાય ફરીથી એક
હજાર ઇંટના કેટલા રૂપિયા છે? 7000 રૂપિયા. તો 2000 ઇંટના કેટલા? 2000 ઇંટના કેટલા રૂપિયા થાય? તો તમે કહી શકો છો 2000 ઇંટના કેટલા રૂપિયા થાય? અહીંયા શબ્દ કદાચ દેખાતો નહીં હોય, તમારે સમજવાનું છે. 2000 રૂપિયા, 2000 રૂપિયા માટે કેટલા થાય? ₹2000 ઇંટના કેટલા થાય તો 1000 ઇંટના 7000 રૂપિયા તો 2000 ઇંટના કેટલા ડબલ તો 7000 ડબલ કરતા 14000 રૂપિયા 1000 ઇંટના રૂપિયા 5000 તો 500 ઇંટના કેટલા 1000 ઇંટના 5000 તો 500 ઇંટના કેટલા અડધી ઇંટો થઈ ગઈ તો અડધા રૂપિયા 5000 રૂપિયાના અડધા કરો તો 2500 રૂપિયા. આ રીતે તમે ઇંટોના અલગ અલગ સંખ્યાને આધારિત તેનો કેટલો ભાવને આધારિત કેટલી રકમ થશે, કેટલી એની કિંમત થશે તે તમે જાણી શકો છો. જુઓ, તમે ધોરણ 3માં પણ ભણી ગયેલા છો, 3 અંકોની નાનામાં નાની સંખ્યા એટલે 1, 0 અને 0 એટલે 100. ચલો 4 આંકડાની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? 4 આંકડા લેવાના છે અને સૌથી નાની બનાવવાની છે. તો તમે સહેલેથી કહી શકશો, તમને આવડે છે, તો થાય 1000. ચલો 5 આંકડાની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? 5 આંકડા કરો તો એકડા ઉપર કેટલા બિંડા આવશે? 0, 4 શૂન્ય આવશે એટલે 10000. 4 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા, 4 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા 9900. અને 5 આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા, 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા બોલો. અહીં 9000 તારી જગ્યાએ શું થાય? 99999 10000. 100000 એટલે કેટલા? 100 મૂકી દીધા. હવે 1000 કેટલા બિંડા આવે? 3 બિંડા આવે. બોલો આ સંખ્યા કઈ થઈ ગઈ? 1 લાખ. શું કહેવાય ને? 1 લાખ. કઈ રીતે વાંચો? 1, 10, 100, 1000, 10000 અને 1 લાખ. અને 1 લાખ કહેવાય. 100000 એટલે 1 લાખ. હવે કોઈ પણ સંખ્યા શબ્દોમાં અને અંકોમાં એ લખતા તમને આવડવું જોઈએ. સાદા ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી પણ આવડવું જોઈએ. તમને આટલી ઈંટો હતી અને આટલી લાવ્યા તો સરવાળો કરવાનો. આટલી ઈંટો હતી અને આટલી વપરાઈ ગઈ તો બાદબાકી કરવાની. બરાબર છે? તો આવું તમને સામાન્ય જે ધોરણ 3માં ભણ્યા છો તેનો તમારે એ ગાણિતિક વ્યવહારિક જ્ઞાનનો તમારે ઉપયોગ કરવાનો છે. જુઓ, અહીંયા આગળ અંકોમાં લખો, આપે સંખ્યા છે તેને 3509. આ રીતે તેનો તમે અંકોમાં લખી શકો છો. બીજું 50000 15. જે તમે ગયા વર્ષે આનો થોડો ઉપયોગ કરેલો છે. હવે શબ્દોમાં લખો 7130 7130. 7130. ચડી જુઓ 1809 18000 18000 100. આ રીતે આપેલા શબ્દોમાંથી અંકોમાં અને અંકોમાંથી શબ્દોમાં અલગ અલગ સંખ્યા આપણે લખી શકીએ છીએ. તમારે પણ આવી સંખ્યા નોટબુકમાં લખતા જવાનું છે. હું જે લખાવું તે વિડીયો પોઝ કરીને, અને તમારે જાતે પણ આવા બુકમાંથી જે અંકો છે અથવા જે આપને આંકડાઓ આપે છે તેના આધારે સંખ્યાઓ આપી છે તેને આધારિત તમે જાતે પણ સંખ્યાઓ શોધીને લખી શકો, અથવા મમ્મી પપ્પાને પૂછો
અને તે પણ તમે બોલશે અને તમે લખશો તો તમારે એની સારી એવી પ્રેક્ટિસ થશે. ચલો, ખરું કે ખોટું જણાવો, ઈંટની એક બાજુ લંબગોળ હોય છે. તો જવાબ, એક બાજુ લંબગોળ હોય છે. ખોટો જવાબ છે, ખોટું છે. એક ઈંટના રૂપિયા છ તો આવી હજાર ઈંટોના રૂપિયા 600 થાય. એક ઈંટના 6 રૂપિયા તો હજાર ઈંટોના 600 રૂપિયા 600 થાય. ખોટું છે, 6000 રૂપિયા થવા છે. ખોટું, આ પણ ખોટું છે. એક પાંચ ત્રણ વડે બનતી મોટામાં મોટી સંખ્યા બોલો, કઈ છે? 531 છે. તો 531 તો આનાથી બીજું બનાવી શકાય. સમજો કે ત્રણ આગળ ઉભો, ત્રણ એક અને પાંચ 315 થાય. એક આગળ રાખો તો 153 થાય, તો 135 થાય. જવાબ સાચો છે, મોટામાં મોટી સંખ્યા બનશે 531. જવાબ સાચો છે. હજાર ઈંટોના રૂપિયા 4000 તો 500 ઈંટોના કેટલા? તો કે 20000 થાય. હજાર ઈંટોના 4000 તો 500 ઈંટોના અડધા થઈ જાય ને. 4000ના અડધા કેટલા થાય? 2000 થાય. અહીંયા લખે કેટલા? 20000. અહીંયા 20000 લખે માટે ખોટું છે, આ વિધાન ખોટું છે. એક ઈંટની કિંમત 5 રૂપિયા તો 200 ઈંટોની કિંમત 1000 રૂપિયા થાય. તો જોઈએ, એક ઈંટના 5 તો 200 ઈંટોના કેટલા? 0 0 5 2 10, તો 1000 રૂપિયા થાય. જવાબ સાચો છે. આ રીતે તમે ખરા ખોટાની દ્રષ્ટિએ પણ જવાબ તમારું જ્ઞાન ચકાસી શકો છો. તો આ રીતે જે કંઈ લખાયું છે તે ફરીથી તમારે નોટબુકમાં સુંદર અક્ષરોમાં લખવાનું છે અને સમજવાનું છે, અને તમારે ચોપડીને પણ વાંચીને તેમાં આવતા સવાલોની પણ તમારે એ નોટબુકમાં લખવાના. તમને અંદર સવાલ આપેલા જ છે, જવાબ સરળતાથી મળી જાય તેવા પણ છે, તે તમે તમે વિચારીને જાતે લખી શકો. પણ એ લખો તે પહેલાં તમારે નોટબુકમાં આ અવશ્ય લખતા રહેવાનું, અને મટીરિયલ વિભાગમાં પણ તમને સવાલ આપેલા હશે અથવા તો તમને હોમવર્ક આપેલું હશે તે પણ તમારે સાથે સાથે કરવાનું રહેશે. જે પણ મિત્રો હજુ પણ બાળકો બરાબર છે આ હજુ એપનો ઉપયોગ કરી રહ્યા નથી, તો તે લોકોને પણ આપણે જાણ એકબીજા કરીશું, અને આપણે સતત થોડો ઘણો પણ અભ્યાસ કરતા રહીને આપણું જ્ઞાન સતત ટકાવીશું અને મજબૂત કરીશું.